બાપુ, આપણે ઘણી બધી વાતો વાસ્તુ રિલેટેડ કરી રહ્યા છે, પણ હવે મને ખબર છે કે તમે એસ્ટ્રોલોજી વાસ્તુની સાથે સાથે ન્યુમરોલોજીમાં પણ ખૂબ માહિર છો, અને જાણવાનું મન થાય કે નંબર્સની જે કેલ્ક્યુલેશન છે, નંબર્સ કેટલા ઇમ્પોર્ટન્ટ છે, તો નંબર્સ અને ન્યુમરોલોજી વિશે કંઈ કહેશો પ્લીઝ? સરસ. એસ્ટ્રોલોજી, વાસ્તુ અને ન્યુમરોલોજી, ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે ન્યુમરોલોજી એટલે શું. ન્યુમરોલોજી એટલે એક પ્રકારનું અંકશાસ્ત્ર, અને સાહેબ આ દુનિયા આખી આંકડાની સાથે ચાલે છે, આંકડા વગરની દુનિયા નથી. તમે જ્યારે જન્મો છો ત્યારથી શરૂઆત થાય છે, કેટલા વાગ્યા, કેટલા વાગે જન્મ્યો બાળક, બાળકની જન્મ તારીખ કહીએ, બધામાં આંકડા આવે છે, આવે છે ને આવે છે. પછી ભણવા ગયા તો ભણવામાં કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો એ જોયું, કેટલા વર્ષનો થયો એ જોયું, પછી મોટા થયા કેટલા કમાય છે એ જોયું. તો જ્યાં જાઓ છો ત્યાં દરેક જગ્યાએ આંકડા હોય 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 ને હોય. તો આને કહેવાય અંકશાસ્ત્ર. ન્યુમરોલોજી એટલે અંકશાસ્ત્ર. અંકશાસ્ત્રમાં ટોટલ જે આપણા 9 ગ્રહો છે એ અંકશાસ્ત્ર પ્રમાણે, એક નંબર એટલે સૂર્ય, એક નંબર એટલે સૂર્ય, બે નંબર એટલે ચંદ્ર, એક સૂર્ય બે ચંદ્ર, ત્રણ એટલે ગુરુ, એક સૂર્ય બે ચંદ્ર ત્રણ એટલે ગુરુ, ચાર એટલે રાહુ, એક સૂર્ય બે ચંદ્ર ત્રણ એટલે ગુરુ, ચાર એટલે રાહુ, પાંચ એટલે બુધ, એક સૂર્ય બે ચંદ્ર ત્રણ ગુરુ ચાર રાહુ અને પાંચ એટલે બુધ, છ એટલે શુક્ર, સાત એટલે કેતુ, આઠ એટલે શનિ અને 9 એટલે મંગળ. આ 9 અંકો જ તમારા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે તમને એમ થશે કે બાપુ 9 અંકો કેમ, 1 થી 100 નહીં? ના, તમે કોઈનો પણ સરવાળો કરશો તો છેલ્લે 9 આવશે. માની લો કે કોઈ એક વ્યક્તિની જન્મ તારીખ 27 છે, કોઈ એક વ્યક્તિની જન્મ તારીખ 27 છે તો એનો અંક કયો આવે? 2 + 7 = 9. તો એનો સરવાળો આવે 9, તો એનો 9 નંબર કહેવાય. એવી જ રીતે કોઈ વ્યક્તિની જન્મ તારીખ છે 18, તો 1 + 8 = 9. એવી જ રીતે કોઈ વ્યક્તિની જન્મ તારીખ છે 12, તો 1 + 2 = 3. તો આવી રીતે કોઈ પણ એક અંક તમે જ્યારે નીકાળો છો એ તમારા માટે યોગ્ય નંબર કહેવાય. હવે ન્યુમરોલોજીમાં ગુણાંક આવે છે, માસાંક આવે છે, વર્ષાંક આવે છે અને ભાગ્યાંક આવે છે. કયું કયું આવે છે? મૂળાંક આવે છે, માસાંક આવે છે, વર્ષાંક આવે છે અને ભાગ્યાંક આવે છે. એક એક્ઝામ્પલ કે કોઈ એક વ્યક્તિ 1/1/1982ના દિવસે જન્મ્યા છે. ક્યારે જન્મ્યા છે? 1/1/1982ના દિવસે. તો 1 એટલે એ જે દિવસે જન્મ્યા છે, જે તારીખે, તો 1 એનો મૂળાંક થયો કહેવાય. 1/1 એટલે 1 જાન્યુઆરી એટલે 1 તારીખ એનો મૂળાંક થયો. 1/1 એટલે જાન્યુઆરી, જાન્યુઆરી એનો માસાંક થયો. અને 1982 એટલે 1 + 9 + 8 + 2 એટલે 1 + 9 = 10, 8 = 18 અને + 2 = 20. તો બે નંબર 1982 = 20 થાય, તો 2 નંબર એનો વર્ષાંક થયો. તો 1 તારીખ તો મૂળાંક થયો, જાન્યુઆરી એટલે 1 એટલે એ એનો માસાંક થયો, અને 1982 = 2 એ એનો વર્ષાંક થયો. પણ ભાગ્યાંક શોધવાનો હોય આપણે, ભાગ્યાંક એટલે 1/1/1982, 1 જાન્યુઆરી 1982, 1 જાન્યુઆરી 1982 એટલે 1 જાન્યુઆરી એટલે 1 + 1 = 2, 1982 = 1 + 9 + 8 + 2 એટલે એ થયા 20. તો 20 + 1 = 21 + 1 = 22, 22 = 2 + 2 = 4, તો 4 નંબર એનો થયો ભાગ્યાંક. તો આ યાદ રાખજો, દરેક વ્યક્તિને 2 લકી નંબર હોય છે, 1 મૂળાંક અને 1 ભાગ્યાંક. કોઈને ઘણી વખત એવું પણ બને કે ભાગ્યાંક અને મૂળાંક હંમેશા, કોઈકને એવું પણ બને કે 1 જ આવે, બંને નંબર 1 હોય, તો એના માટે 1 લકી નંબર છે.
બાકી દરેક વ્યક્તિ માટે બે લક્કી નંબર હોય છે. તો એક નંબર એટલે સૂર્ય છે, બે નંબર એટલે ચંદ્ર છે, ત્રણ નંબર એટલે ગુરુ છે, ચાર નંબર એટલે રાહુ છે, પાંચ નંબર એટલે બુધ છે, છ નંબર એટલે શુક્ર છે, સાત એટલે કેતુ, આઠ એટલે શનિ અને નવ એટલે મંગળ. આવી રીતે તમારી કુંડળી પ્રમાણે તમારું જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનમાં તમારો જે મૂળાંક અને ભાગ્યાંક આવે છે એ પ્રમાણે એ નંબર તમારા લકી નંબર છે અને એ પ્રમાણે એ વાર તમારા માટે શુભ વાર કહેવાય છે. તો માની લો કે કોઈ એક વ્યક્તિની મૂળાંક કે ભાગ્યાંક એક છે તો એના માટે લકી વાર છે રવિવાર, કોઈનો નવ છે તો મંગળવાર. એવી રીતે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ વાર પ્રમાણે શુભ વાર પણ હોય છે અને અલગ અલગ નંબર પ્રમાણે શુભ અંક પણ હોય છે. એને કહેવાય ન્યુમરોલોજી. અચ્છા.